મોર્નિંગ બાળકો, તમે બધા મજામાં જ હશો. આજે હું તમને ગણિત વિષયમાં પ્રકરણ 10 પેટર્ન, તો આજે હું તમને પેટર્ન બનાવતા શીખવાડવાની છું. પણ કઈ પેટર્ન? તમે આગળ આકારોની પેટર્ન શીખી ગયા, રંગોની પેટર્ન શીખી ગયા, પણ આજે હું તમને અંકોની પેટર્ન બનાવતા શીખવાડવાની છું. અહીં કેટલા લખેલા છે? 5. અને અહીં કેટલા લખેલા છે? 10. તો અહીં સાનો કૂટકો છે, કોણ કહેશે? 5 માં 5 ઉમેરીએ તો ટીચર 10 થાય ને? હા, અહીં 5 માં 5 ઉમેરીએ તો 10 થાય. તો કેટલાનો કૂટકો થયો? 5 નો. વેરી ગુડ. 5 માં 5 ઉમેરે તો 10 થાય, એટલે અહીં આપણે 5 નો કૂટકો મારવાનો છે. હવે 10 માં આપણે બીજા કેટલા ઉમેરવા પડશે? 5 5. વેરી ગુડ. તો 10 માં 5 ઉમેરે તો કેટલા થશે? 15. વેરી ગુડ. તો અહીં 15 લખીશ. હવે 15 માં આપણે બીજા કેટલા ઉમેરીશું? 5 5. તો 15 માં 5 ઉમેરે તો કેટલા થશે? 20. અરે વાહ, તમને તો બહુ સરસ આવડે છે. હા, તો અહીં 20 લખીશ. માં 5 ઉમેરો તો કેટલા થશે? 30. અરે, તમે તો 10 નો કૂટકો માર્યો, આપણે તો અહીં 5 નો કૂટકો મારવાનો છે. વિચારો જોઈએ. 25. વેરી ગુડ. 20 માં 5 ઉમેરે તો કેટલા થશે? 25. તો અહીં 25 લખીશ. હવે 25 માં પાછા 5 ઉમેરો. 30. અરે વાહ, વેરી ગુડ. તો અહીં 30 લખીશ. હવે 30 માં બીજા 5 ઉમેરો તો કેટલા થશે? 35. વેરી ગુડ. 35 થશે. તો અહીં 35 લખીશ. જો આપણે પેટર્ન બનાવી દીધી ને, અહીં 5 માં 5 ઉમેરીએ તો કેટલા થયા? 10. 10 માં બીજા 5 ઉમેરીએ તો 15. 15 માં બીજા 5 ઉમેરીએ તો 20. 20 માં બીજા 5 ઉમેરીએ તો 25. 25 માં બીજા 5 ઉમેરીએ તો 30. 30 માં 5 ઉમેરીએ તો 35. તો આપણે એક પેટર્ન બની ગઈ. હવે આપણે બીજી પેટર્ન જોઈએ. હવે અહીં તો 10 લખેલા છે અને અહીં 20 છે. ચલો વિચારો જોઈએ, અહીં કેટલાનો કૂટકો હશે? ટીચર હું બોલો? હા બોલો. તમે 10 નો. વેરી ગુડ. અહીં 10 નો કૂટકો છે. જો 10 માં 10 ઉમેરે તો કેટલા થાય? 20. તો હવે 20 માં બીજા આપણે 10 ઉમેરીશું તો કેટલા થશે? 30. 30. વેરી ગુડ. તો 20 માં 10 ઉમેરીએ તો 30 થશે. હવે 30 માં બીજા 10 ઉમેરે તો કેટલા થશે? 40. 40 થશે. 30 માં બીજા 10 ઉમેરે તો 40 થશે. તો અહીં 40 લખીશ. હવે કોણ કહેશે મને, 40 માં બીજા 10 ઉમેરે તો કેટલા થશે? 50. 50. અરે વાહ, તમને તો પેટર્ન બનાવતા આવડી ગઈ લાગે છે. અહીં હું 50 લખીશ. હવે 50 માં બીજા 10 ઉમેરો. 60. વેરી ગુડ. તો અહીં હું 60 લખીશ. ત્યારે બધા સાથે બોલીએ, 10 વત્તા 10 બરાબર 20. 20 વત્તા 10 બરાબર 30. 30 વત્તા 10 બરાબર 40. 40 વત્તા 10 બરાબર 50. 50 વત્તા 10 બરાબર 60. અહીં 2 લખેલા છે અને અહીં 4 લખેલા છે, તો અહીં કેટલાનો કૂટકો હશે? કોણ કહેશે મને? 2 વત્તા 2 બરાબર 4. વેરી ગુડ. અહીં આપણે 2 નો કૂટકો મારવાનો છે. 2 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 4. 4 માં બીજા 2 ઉમેરીએ તો કેટલા થાય? 6. તો અહીં 6 લખેલા જ છે. હવે આપણે આગળ પેટર્ન વધારીએ. ચલો 2 માં 6 માં બીજા 2 ઉમેરો જોઈએ.
છમાં બે ઉમેરીએ તો કેટલા થાય? આઠ. તો અહીં આપણે આઠ લખીશું. હવે અહીં આપણે બેનો કૂટકો મારવાનો છે. કેટલા થશે? આઠ વત્તા બે દસ. તો અહીં હું દસ લખીશ. હવે દસમાં બીજા બે ઉમેરો. કેટલા થશે? દસમાં બે ઉમેરે તો બાર. એટલે હું અહીં બાર લખીશ. હવે બારમાં બીજા બે ઉમેરો. ચૌદ. તો અહીં આવશે ચૌદ. જો આપણે પેટર્ન બનાવી દીધી ને, અહીં આપણે બેનો કૂટકો માર્યો. બેમાં બે ઉમેર્યા તો ચાર, ચારમાં બે ઉમેર્યા તો છ, છમાં બે ઉમેર્યા તો આઠ, આઠમાં બે ઉમેર્યા તો દસ, અને દસમાં બે ઉમેરે તો બાર, અને બારમાં બે ઉમેર્યા તો ચૌદ. જો પેટર્ન બનાવી દીધી ને, હવે આપણે બીજી પેટર્ન જોઈએ. જો અહીં કેટલા લખેલા છે? સત્યાવીસ. સત્યાવીસ. અહીં અઠાવીસ. અહીં ઓગણત્રીસ. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીં શું આવશે? ઓગણત્રીસ પછી શું આવે? ત્રીસ. એટલે અહીં આપણે ત્રીસ લખીશું. ત્રીસ પછી એકત્રીસ. એકત્રીસ આવશે. એટલે હું અહીં એકત્રીસ લખીશ. એકત્રીસ પછી બત્રીસ. એટલે અહીં બત્રીસ લખીશ. અને બત્રીસ પછી તેત્રીસ. જોયું ને, આપણે આ પણ પેટર્ન બનાવી દીધી. ચાલો બધા મારી સાથે બોલો જોઈએ. સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ. તમારે તમારે 1 થી 100 સુધીના અંકોની પેટર્ન બનાવવાની છે. આ અંકોમાં તમે ચડ્ડો ક્રમ, ઉડતો ક્રમ પણ લઈ શકો છો. તો તમે 1 થી 100 સુધીના અંકોમાં કોઈ પણ અંકની પેટર્ન બનાવવાની છે. પણ આ પેટર્ન બનાવવા માટે તમારે તમારી મમ્મીની મદદ લેવાની છે. આવજો. બાય બાય.